चलो विद्यार्थी मित्रों, धोरण 9 अंदर चैप्टर नंबर 2 बहुपदी अंदर आप बहुपदी भागाकार करता शीख्या। तो आज आप स्वाध्याय चलावशु स्वाध्याय 2.3 के जेनी अंदर बहुपदी भागाकार करवाना है। पण आपणे बहुपदी भागाकार करता शीख्या ए घणा सहला है। तमारा स्वाध्याय 2.3 में आपेला बहुपदी भागाकार थोड़ा अघरा है। तो आप सौ प्रथम सहला कि जे अपनी चोपड़ी में नता एवं दाखलाओं में शुरुआत करी अने एवा घणा बधा आपणे लगभग दसेक बहुपदी भागाकार कर्या। जो ए भागाकार आवड़े तो ज आ भागाकार आवड़े, बाकी भागाकार सीधा आ स्वाध्याय 2.3 में चालू कर्युं होत तो तमने बहुपदी भागाकार आवड़े नहीं। तो आपणे जे पेला दाखला तमने करायेला छे मैं ए फरी एक वार रिविजन करी लेवा, घरेथी वीडियो पण जोई लेवा अने नोटबुक में गणी लेवा। जो ये गणेला हशे तो ज आ भागाकार में टप्पी पड़से, बाकी टप्पी पड़वानी नथी, सीधो बाउंसर जशे। तो आप शुरुआत करिए स्वाध्याय 2.3 प्रश्न नंबर 1 नीचे आपेली बहुपदी आप भागाकार करवाना छे। तो अहीं तमने रकमनी अंदर एक बहुपदी आपेली छे जेने आपणे भाज्य बहुपदी कहीए, जेने 5 भाजक बहुपदी वडे आपणे भागवाना छे। तो आपणी भाज्य बहुपदी फिक्स छे, भाजक बहुपदी बदलाय छे। तो भाज्य बहुपदी छे x³ + 3x² + 3x + 1 એટલે કે ભાજ્ય બહુપદી ઘાતોના ઉતરતા ક્રમમાં આપેલી છે। 3 ઘાત 2 ઘાત 1 ઘાત અને x⁻⁰। તો આ થઈ ગઈ ભાજ્ય બહુપદી, જેને 5 ભાજક બહુપદી આપણે ભાગવાના છે। એટલે આ એક દાખલો નથી, આ 5 દાખલાઓ છે। હવે આની અંદરથી માં હું તમને શીખવાડવાનો છું 3 દાખલા, બાકીના 2 તમારે જાતે કરવાના છે। તો એમાં પહેલા નંબરનો જે દાખલો ટીક કર્યો એ તમારે જાતે કરવાનો છે, કેમ કે આપણે જે ભાગાકાર કર્યા એના જેવો જ ભાગાકાર અને સૌથી સહેલો દાખલો છે। ત્યાર પછી આ x વડે ભાગવાનું પણ ખૂબ જ સહેલું છે, એટલે એ ભાગાકાર પણ તમે જાતે કરશો। હવે બાકીના જે 3 ભાગાકાર છે, જે અઘરામાં અઘરા ભાગાકાર છે કે જેની અંદર અપૂર્ણાંક આપેલો છે, ત્યાર પછી પાઈ વડે પણ x + π વડે ભાગાકાર કરવાનો છે અને 5 + 2x વડે ભાગાકાર કરવાનો છે। આ 3 ભાગાકાર ખૂબ જ અઘરા છે, એટલે થોડું ધ્યાનથી ધ્યાન રાખવાનું છે। જો બિલકુલ ધ્યાન થોડું પણ આગું પાછું થશે તો તમને ભાગાકાર નહીં આવડે। વિદ્યાર્થી મિત્રો, જ્યારે વિડીયો જોવો ત્યારે તમારે ઇયરફોનનો અથવા હેડફોનનો ખાસ ઉપયોગ કરજો, જેથી બહારનો અવાજ બંધ થઈ જાય અને તમારું પૂરેપૂરું ધ્યાન વિડીયોમાં જાય, એ માટે તમે ઇયરફોનનો ઉપયોગ કરજો। તો શરૂઆત કરીએ, આપણે બીજો ભાગાકાર લઈએ છીએ। પહેલો તો તમારે જાતે કરવાનો છે, તમને આવડી જશે, ખૂબ જ સહેલો દાખલો છે। તો બીજા ભાગાકારની અંદર આપણે આપેલી ભાજ્ય બહુપદીને x - 1/2 વડે ભાગવાના છે, તો અપૂર્ણાંકમાં ભાગવાનું આવ્યું તો શું કરવાનું? તો એ ભાગાકારની આપણે શરૂઆત કરીએ। ચલો, તો ભાજ્ય બહુપદીને આપણે અંદર લખવાની છે અને ભાજક બહુપદીને બહાર લખવાની છે। તો અમે ભાજ્ય બહુપદી લખી દીધી x³ + 3x² + 3x + 1 અને ભાજક બહુપદી લખવાની છે x - 1/2। ચલો, આના વડે આપણે ભાગવાના છે। તો દરેક દાખલામાં આપણે રફકામ તો કરવાનું જ ફરજિયાત, જો રફકામ નહીં કરો તો પણ ભૂલ પડશે। તો રફકામની અંદર આપણે શરૂઆત કરીએ કોના વડે ભાગવાના છે, x - 1/2 વડે ભાગવાના છે। તો એ પહેલું રફકામ થઈ ગયું। ચલો, શું લાવવાનું છે? x³ લાવવાની છે, એટલે અમે લખી દીધી x³ કોના વડે ભાગ ચલાવું, તો x² વડે ભાગ ચલાવવો પડશે। તો x² + 1 ઘાત x³ થઈ ગઈ। ચલો, આપણે વિસ્તરણ કરીશું x³ પાછું વિસ્તરણ કરીએ -1/2 x², પરંતુ આપણે x² / 2 લખીએ તો પણ ચાલે અને 1/2 x² લખીએ તો પણ ચાલે। તો આ પહેલું રફકામ આપણું પૂરું થઈ ગયું। તો x³ - 1/2 x². ચલો, કોના વડે ભાગ ચલાવ્યો? તો x² વડે ભાગ ચલાવ્યો, એટલે x² ને ઉપર લખવાના છે। તો હવે પહેલું સ્ટેપ પૂરું થઈ ગયું, શું કરવું પડશે હવે? તો એકસાથે નિશાની બદલ, તો અહીં પ્લસ છે તો આ માઇનસ, આ માઇનસ છે તો આ પ્લસ। ચલો, હવે x³ શું થઈ જશે? તો આ ઉડી જશે। તો હવે આપણે આનો સરવાળો કરવાનો છે, તો 3 + 1/2, તો સરવાળો કેટલો થાય? અને x² એ તો ચલ છે, ચલના સરવાળા કરવાના નથી, તો આપણે 3x² + 1/2 x² કરવાનું છે।
आ पूर्णांकनी अंदर छे सरवाळो फरीथी हम खब ख्याल आयो प्लस त्रण एक्स स्क्वेर अने प्लस एक दुतीयांश। चलो आ सरवाळो करीशुं तो आ सरवाळो तमारे कई रीते करवो तो त्रण वत्ता एक दुतीयांश आ बन्नेनो करवानो छे सरवाळो। एक्स स्क्वेर चल सरखा छे। चलो सरवाळो कई रीते थाय अपूर्णांकना सरवाळा माटे याद करी लो चोकड़ी गुणाकार अथवा तो छेद सरखा करवा पड़े एटले के लसा लेवो पड़े तो आपणे चोकड़ी गुणाकार थी सरवाळा करीशुं। तो त्रण दू छो छ ने एक सात तो आ चोकड़ी गुणाकार कई रीते थयो आ रीते गुणाकार थशे तो त्रण दू छो छ ने एक सात तो सात दुतीयांश अने एक्स स्क्वेर तो पाछळ लखवाना छे तो आ सरवाळो थई गयो आपणो सात दुतीयांश एक्स स्क्वेर। तो आ सरवाळो सात दुतीयांश एक्स स्क्वेर। चलो नीचे उतारो तो नीचे उतार्या प्लस त्रण एक्स। हवे सेकेंड नंबरनू बीजा नंबरनू रपकाम तो फरी आपणे भाग चलावानो छे कोना वड़ी एक्स माइनस एक दुतीयांश वड़ी अने लावाना शू छे तो लावानू पहलू पद सात दुतीयांश एक्स स्क्वेर लावानू छे। चलो कोना वड़ी भाग चलावशू एक्सनी केटली घात छे बे घात छे अहींया एक्सनी एक घात छे तो एक्सनी एक घात एक अने एक थई गई बे अने सहगुणक शू छे सात दुतीयांश तो सात दुतीयांश एक्स वड़े भाग चलावो पड़े। चलो करो गुणाकार सात दुतीयांश एक्स स्क्वेर पाछो करो गुणाकार तो प्लस माइनस माइनस हवे आ बन्नेनो गुणाकार कई रीते थशे तो सात एका सात अने बे दू चार अंश अंशमां गुणाकार छेद छेदमां गुणाकार तो सात एका सात अने सात दू चौद तो आ सेकंड नंबरनू बीजू रपकाम थई गयूं। चलो कोना वड़े भाग चलायो सात दुतीयांश एक्स वड़े आपणे भाग चलाव्यो एटले ऊपर लखवाना छे प्लस सात दुतीयांश एक्स। चलो शूँ मळ्युं सात दुतीयांश एक्स स्क्वेर माइनस सात चतुर्थांश एक्स अहीं गुणाकारमां अहीं एक्स पण आवशे। चलो हवे एक साथ निशानी बदल। चलो प्लस छे तो माइनस माइनस छे तो प्लस हवे शूँ उड़ी गयूं सात दुतीयांश एक्स स्क्वेर सात दुतीयांश एक्स स्क्वेर उड़ी गया। हवे आ बन्नेनुं शूँ करवानुं छे सरवाळो त्रण प्लस सात चतुर्थांश એટલે પ્લસ ત્રણ અને પ્લસ સાત ચતુર્થાંશ આ બંનેનો સરવાળો। ચલો સરવાળો કઈ રીતે થાય તો અપૂર્ણાંકના સરવાળા છે ચોકડી ગુણાકાર કરવો પડે તો ચાર તરીને બાર અને બાર પ્લસ સાત તો અહીંયા ચોકડી ગુણાકાર કરીએ ચાર તરી બાર બાર પ્લસ સાત અને આખાના છેદમાં ચાર ચોકડી ગુણાકાર ખ્યાલ આવી ગયો છે। ચલો બાર અને સાત કેટલા થાય તો બાર ને સાત થાય ઓગણીસ એટલે ઓગણીસ ચતુર્થાંશ તો આ બંનેનો સરવાળો થઈ ગયો ओगणीस चतुर्थांश पण स अहीं चल एक्स लखवानो छे। चलो हवे नीचे कोने उतारवाना छे तो नीचे उतरवाना छे प्लस एक ने नीचे उतरवाना छे। चलो पाछू एक रपकाम आवी गयू तो फरी एक रपकाम तो रपकामनी अंदर आपणे भाग कोना वडे चलावानो छे तो एक्स माइनस एक दुतीयांश वडे भाग चलावानो छे। शू लावानुं तो ओगणीस चतुर्थांश एक्स लावाना छे। चलो कोना वड़े भाग चलावू तो एक्स तो छे सहगुणक जोई लो तो सहगुणक छे ओगणीस चतुर्थांश एटले ओगणीस चतुर्थांश वड़े मैं भाग चलाव्यो। चलो करो गुणाकार ओगणीस चतुर्थांश एक्स। चलो पाछो गुणाकार तो अंश अंशमां गुणाकार छेद छेदमां गुणाकार ओगणीस एका ओगणीस अने नीचे थई गया चार दूनी आ चार दू आठ तो ओगणीस चतुर्थांश एक्स अने माइनस ओगणीस अठमांश। चलो कोना वड़े भाग चलाव्यो आपणे प्लस ओगणीस चतुर्थांश वड़े मैं भाग चलाव्यो। हवे आपणे अहींया शुं करवानुं छे तो एक साथ निशानी बदल प्लस छे तो माइनस माइनस छे तो प्लस ओगणीस चतुर्थांश एक्स ओगणीस चतुर्थांश एक्स उड़ी गया एक वत्ता ओगणीस अठमांश करवाना छे तो अहीं सरवाळो तमारे करवानो छे एक वत्ता ओगणीस अठमांश એટલે કે એક વત્તા ઓગણીસ અઠમાંશ કઈ રીતે થાય તો ચોકડી ગુણાકાર આઠ એકા આઠ પ્લસ ઓગણીસ અપોન આઠ। ચલો ગુણાકાર આઠ એકા આઠ પ્લસ ઓગણીસ આખાના છેદમાં આઠ। ચલો ઓગણીસ પ્લસ આઠ કેટલા થયા સત્યાવીસ અને છેદમાં આઠ તો અહીં ખાલી વધશે સત્યાવીસ અઠમાંશ જેને શું કહેવાય તો જેને વિદ્યાર્થી મિત્રો શેષ કહેવાય અને આ શું મળી ગયું આપણને તો વિદ્યાર્થી મિત્રો ભાગફળ મળી ગયું। તો છેલ્લે તમારે આન્સર કરી અને ભાગફળ અને શેષ લખવાની છે એટલે ભાગફળ બહુપદી બરાબર એક્સ સ્ક્વેર વત્તા સાત દુતીયાંશ એક્સ વત્તા ઓગણીસ ચતુર્થાંશ।
चलो तो दाखला नंबर पांच जो ही आप तो आपेली भाज्य बहुपदी ने पांच प्लस टू एक्स वड़े आप भागवाना छे। तो अँ पांच प्लस टू एक्स है तो ये पदों ने अपने गोठववा पड़ से। तो आप घातनी उतरता क्रम में जवानू छे तो अँ पांच प्लस टू एक्स है तो घातों उतरता क्रम में आप गोठवी दीए। तो चलो भाज्य बहुपदी ने अपने अंदर लखी दीए और भाजक बहुपदी ने बार लखी दीए। तो भाज्य बहुपदी है एक्स की त्रण घात वत्ता त्रण एक्स नो वर्ग वत्ता त्रण एक्स प्लस एक आ थी गई भाज्य बहुपदी। और भाजक बहुपदी तो जो भाजक बहुपदी है पांच प्लस टू एक्स है तो आ पदों ने गोठवो केम के अँ शू घातों उतरतो क्रम है त्रण घात बे घात एक घात अने जीरो घात। तो अहीं पहला तो एक्स की जीरो घात है केम के एक्स वालू पद ज नहीं तो सौ प्रथम टू एक्स ने पहला लखवाना अने पांच ने पछी लखो एटले पदों ने तमारे गोठववा पड़े। एटले भाज्य बहुपदी आपणे भाजक बहुपदी टू एक्स प्लस पांच लेवानी छे पदों ने गोठववाना छे। टू एक्स ने पहला लखवानुं छे प्लस पांच ने पछी लखवाना छे। हवे आपणे भागाकार करवानो छे विद्यार्थी मित्रों। तो भागाकारनी शुरुआत करिए तो शुरुआत में आपणे सौ प्रथम शुं काम करीए छीए रफ काम तो करवुं ज पड़शे। जो रफ काम नहीं करो तो दाखला में अवश्य भूल पड़शे। तो विद्यार्थी मित्रों आपणे भागवाना छे टू एक्स प्लस पांच वडे। चलो पहेलो आपणे शुं लावानुं छे एक्स की त्रण घात लावानी छे। चलो बराबर एक्स की त्रण घात चलो कोना वड़े भाग चलावीए तो अहीं एक्स की एक घात अहीं त्रण घात लावानी छे एटले एक्स की बे घात वड़े भाग चलावो पड़े। चलो करो गुणाकार तो गुणाकार में टू एक्स की त्रण थी गई तो अहीं आपणे खोटा पड़िया। आपणे खाली एक्स की त्रण लावी छे आगळ सहगुणक एक आवो जोईए पण अहीं सहगुणक बे छे तो शू करीशुं तो लोचो पड़ो। तो अहीं शू करिए तो आ बे ने उड़े माटे आपणे एक दुत्यांश वड़े भाग चलावीए तो एक दुत्यांश एक्स स्क्वेर चलो एक दुत्यांश एक्स स्क्वेर गुणिया टू एक्स करो तो अँ टू टू उड़ी जैसे तो आ थी गई एक्स की बे अने एक एक्स की त्रण घात एटले एक दुत्यांश एक्स स्क्वेर वड़े भाग चलावो पड़से केम के अँ सहगुणक बे छे ज। तो बे सहगुणक ने निकालो होय तो एनी व्यस्त संख्या एक दुत्यांश वड़े भाग चलावो पड़े। चलो त्यार पछीनुं बीजुं विस्तरण शुं थशे तो यार पछीनुं बीजुं विस्तरण पांच एका पांच अने छेदमां बे अने एक्स स्क्वेर। तो आ विद्यार्थी मित्रों स्टेप में खबर पड़ गई विस्तरण करिए टू टू उड़ी गया एक्स नी त्रण चलो गुणाकार तो पांच एका पांच अंश अंश में गुणवानो छेदमां एक छे एटले गुणवानी जरूर नथी एटले बे एमने एम लखी देवाना छे। तो गुणाकार करिए पांच एका पांच पांच दुत्यांश एक्स स्क्वेर। तो विद्यार्थी मित्रों आपणे जे भाग चलायो एने ऊपर लखी देशुं तो ऊपर आवशे एक दुत्यांश एक्स स्क्वेर वड़े भाग चलाव्यो छे। चलो अहीं शुं आवशे एक्स नी त्रण घात वत्ता पांच दुत्यांश एक्स स्क्वेर। चलो निशानी बदलवानो टाइम थई गयो तो निशानी बदली दईए तो प्लस छे तो माइनस अहीं पण प्लस छे तो माइनस एक्स नी त्रण शुं थई गई तो एक्स नी त्रण उड़ी गई। चलो हवे अहीं शुं करीशुं प्लस त्रण एक्स स्क्वेर अने माइनस पांच दुत्यांश एक्स स्क्वेर। तो आ बने नी तमारे करवानी छे बादबाकी अहीं समझो प्लस त्रण एक्स स्क्वेर अने माइनस नीचे नी निशानी पांच दुत्यांश एक्स स्क्वेर। तो हवे आनी बादबाकी निशानी बने नी विरुद्ध तो बादबाकी थशे तो त्रण माइनस पांच दुत्यांश करवाना छे अने एक्स स्क्वेर चल एमना एम। चलो चोकड़ी में थाय त्रण दू छ छ माइनस पांच चलो चोकड़ी गुणाकार त्रण दू छ छ माइनस पांच आखाना छेद में बे। चलो छ माइनस पांच एटले केटला थाय तो एक एक दुत्यांश एक्स स्क्वेर। तो आ बाद बाकी थी गई एक दुत्यांश एक्स स्क्वेर। चलो नीचे उतारो तो प्लस त्रण एक्स ने नीचे उतारे अमे। चलो फरीथी रफ काम तो सैकेंड नंबरनू रफ काम आपणे भाग चलावानो छे टू एक्स प्लस पांच वड़े। चलो टू एक्स प्लस पांच क्यूँ पद लावानुं छे एक दुत्यांश एक्स स्क्वेर लावाना छे। चलो कोना वडे भाग चलावीशुं तो एक्स नी एक घात छे तो अहीं पण एक्स नी एक घात एक अने एक तो बे घात थई गई परंतु आगळ एक दुत्यांश छे तो एक दुत्यांश लावा माटे शुं करिए तो अहीं समझो कि एक दुत्यांश वडे गुणीए तो बे बे उड़ी जाए तो एक आवे पण आपणे अहीं एक दुत्यांश लावा छे
तो आ बे छे तो बे ने केटला वडे गुणू तो एक द्वितीयांश आवे। तो समझो नीचे बे लावा छे तो एक चतुर्थांश वडे गुणवा पड़े, केम के अहीं आपणे छेद उडाड़ीए तो शुं थशे बे दू चार तो एक द्वितीयांश आवी गया। तो आ सहगुणक एक द्वितीयांश सेट करवा माटे आपणे अहीं एक चतुर्थांश सहगुणक लेवो पड़शे, केम के अहीं छेद उडाड़ीए तो छेद उडाड़ो तो बे दू चार बे बे उड़ी गया तो एक द्वितीयांश आई गया। चलो करो गुणाकार, तो अहीं गुणाकार करिए एक चतुर्थांश गुणिया बे तो छेद उड़िया बे दू चार एक द्वितीयांश एक्स स्क्वायर। पाछो गुणाकार करो, चलो फरी गुणाकार में शूँ आवशे पाँच एका पाँच एटले पाँच चतुर्थांश एक्स। तो आ बीजू नंबर नु रफकाम पूरू थई गयुं, कोना वडे भाग चलायो एक चतुर्थांश एक्स स्क्वायर वडे भाग चलाव्यो। चलो शू वध्यु एक द्वितीयांश एक्स स्क्वायर वत्ता पाँच चतुर्थांश एक्स। चलो हवे शू करिए आपणे, तो निशानी बदलीए तो प्लस छे तो माइनस, प्लस छे तो माइनस, एक द्वितीयांश एक्स स्क्वायर एक द्वितीयांश एक्स स्क्वायर उड़ी गया तो त्रण एक्स माइनस पाँच चतुर्थांश करवाना छे। तो त्रण माइनस पाँच चतुर्थांश, चलो आम निशानी लेवानी छे। चलो करशू चौकड़ी गुणाकार, चार तरीने बार, बार माइनस पाँच आखाना छेद में चार, बार माइनस पाँच तो केटला आव्या तो सात चतुर्थांश एक्स वधशे। तो अहीं आवी गयुं सात चतुर्थांश एक्स। चलो हवे शू करीशुं विद्यार्थी मित्रों, नीचे उतारवा पड़शे प्लस वन, आ बाकी छे तो प्लस एक ने मैं नीचे उतार दीधा। पाछू रफकाम, चलो फरी रफकाम, तो फरी रफकाम में शू लावानुं छे तो अमारे लावाना छे सात चतुर्थांश एक्स लावाना छे। तो हवे अहीं कोना वडे भाग चलावूं तो सात चतुर्थांश एक्स आवे, तो अहीं बे तो छे ज, चलो सात ऊपर लावाना छे એટલે સાત વડે મેં ભાગ ચલાવી દીધો, અને છેદમાં કોના વડે ભાગ ચલાવું તો છેદમાં અહીંયા બે ઉડવા જોઈએ તો આપણે ચાર લાવવાના છે, તો કરો ચાર દુ આઠ તો સાત અઠમાંશ વડે ભાગ ચલાવવો પડે। ચલો કરી જવું ગુણાકાર, સાત અઠમાંશ ગુણ્યા બે કરીએ તો અહીંયા બે બે ઉડી ગયા તો શું આવી ગયું, સાત ચતુર્થાંશ એક્સ આવી ગયા, એટલે આપણે અહીંયા સાત અઠમાંશ વડે ભાગ ચલાવવો પડશે તો છેદમાં ચાર રહેશે, કેમ કે આ બે ઉડવાના છે એટલે। ચલો પાછું તો સાત ચતુર્થાંશ એક પાછો ગુણાકાર કરો, તો આ ગુણાકાર કેટલો થશે, સાત પંચ્યાને પાંત્રીસ અને છેદમાં આઠ, સાત પંચ્યા પાંત્રીસ અને છેદમાં આઠ। તો આ છેલ્લું તમારું કામ રફકામ પૂરું થયું, ભાગ ચલાવ્યો સાત અઠમાંશ વડે તો સાત ચતુર્થાંશ એક્સ પ્લસ પાંત્રીસ અઠમાંશ। ચલો એક સાથ નિશાની બદલ, તો નિશાની બદલવાનો વારો આવી ગયો, સાત ચતુર્થાંશ એક્સ, સાત ચતુર્થાંશ એક્સ ઉડી ગયા, એક માઇનસ પાંત્રીસ અઠમાંશ, તો એ બાદબાકી પણ આપણે કરી દઈએ, એક માઇનસ પાંત્રીસ અઠમાંશ, માઇનસ નિશાની લેવાની છે। ચલો ચોકડી ગુણાકાર, આઠ એકા આઠ, આઠ એકા આઠ, માઇનસ પાંત્રીસ અને આખાના છેદમાં આઠ। ચલો આઠમાંથી તો પાંત્રીસ જાય નહીં, તો પાંત્રીસમાંથી આઠ આઠ બાદ કરીએ આપણે, તો પાંત્રીસ માઇનસ આઠ, તો પાંત્રીસ માઇનસ આઠ એટલે કેટલા થાય, તો માઇનસ સત્યાવીસ થાય। તો પાંત્રીસ માઇનસ આઠ બાદ કરીએ આપણે તો કેટલા આવશે, સત્યાવીસ અઠમાંશ, પણ મોટાની નિશાની એટલે પાંત્રીસ આગળ માઇનસ છે એટલે અહીં નિશાની શું આવશે, માઇનસ આવશે, તો અહીં વધ્યા માઇનસ સત્યાવીસ અઠમાંશ। તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ભાગાકાર પૂરો થયો, હવે ઉપર જે તમારે વધ્યા એ શું છે, તો એ છે ભાગફળ, એટલે આન્સર કરીને લખવાનું છે ભાગફળ બરાબર આ અને શેષ બરાબર માઇનસ સત્યાવીસ અઠમાંશ। ચલો હવે આપણે ચોથા નંબરનો ભાગાકાર કે એક્સ પ્લસ પાઈ વડે જે ભાગાકાર કરવાનો છે એ ભાગાકાર શીખીએ, સૌથી અઘરો ભાગાકાર છે, ખૂબ જ ધ્યાન આપવાનું છે। તો અહીં આપણે શરૂઆત કરીએ તો ભાજ્ય બહુપદી આપણી આપેલી છે એક્સની ત્રણ ઘાત વત્તા ત્રણ એક્સની બે ઘાત વત્તા ત્રણ એક્સ વત્તા એક, અને ભાજક બહુપદી છે એક્સ પ્લસ પાઈ, એટલે એક્સ પ્લસ પાઈ જે પાઈ જેની વાત કરીએ આપણે
तो पाई एवी संख्या है, असम्य संख्या है, परंतु आपणे एनी किंमत शू लईए छीए 22/7 अथवा 3.14 जे एनी आश्रय किंमत है। तो एक्स प्लस पाई वड़े जे पाईनी किंमत आपणे मूकवानी नथी अने भागाकार करवानो छे। जो पाईनी किंमत 22/7 मूकी दईए तो भागाकार करवो थोड़ो सहेलो थई जाए, पण पाईनी जग्याए पाई ज राखी अने आपणे भागाकार करीशुं। तो विद्यार्थी मित्रों, भाज्य बहुपदीने आपणे अंदर लखी दईए अने भाजक बहुपदीने बहार लखीए। तो भाज्य बहुपदी एक्सनी 3 घात वत्ता 3x बे घात वत्ता 3x वत्ता 1, અને ભાજક બહુપદી છે એક્સ પ્લસ પાઈ। ચલો ભાગાકારની શરૂઆત કરીએ। તો દરેક ભાગાકારની અંદર આપણે શું કરવાનું છે? રબકામ। પણ આ દાખલામાં થોડું મોટું અને વધુ રબકામ આવવાનું છે। તો રબકામની શરૂઆત કરીએ તો એક્સ પ્લસ પાઈ વડે ભાગ ચલાવવાનો છે। તો એક્સ પ્લસ પાઈ વડે ભાગ ચલાવી અને પહેલું પદ લાવવાનું છે, એક્સની 3 ઘાત લાવવાની છે। ચલો કોના વડે ભાગ ચલાવશું? તો એક્સ સ્ક્વેર વડે ભાગ ચલાવીશું। તો ચલો કરો ગુણાકાર, એક્સની 3 ઘાત પાછો ગુણાકાર કરો તો એ ગુણાકાર થઈ ગયો પાઈ એક્સ સ્ક્વેર। તો આ પહેલું રબકામ પૂરું થયું, બહુ સહેલું રબકામ છે પહેલું। ત્યાર પછી જેમ જેમ આગળ કરશું એમ રબકામો અઘરા થતા જશે। તો આપણે કોના વડે ભાગ ચલાવ્યો? તો એક્સ સ્ક્વેર વડે ભાગ ચલાવ્યો। ચલો અહીંયા શું આવશે? એક્સની 3 વત્તા પાઈ એક્સનો વર્ગ। હવે નિશાનીને બદલવાની છે તો નિશાની આપણે ચેન્જ કરીશું માઇનસ અને માઇનસ। ચલો એક્સની ત્રણ ઉડી ગઈ, હવે આનું શું કરવું? તો 3x² વત્તા અરે માઇનસ પાઈ એક્સ સ્ક્વેર, તો એનું શું કરવું? તો એના માટે પણ રબકામ કરવું પડશે, 3x² માઇનસ પાઈ એક્સ સ્ક્વેર। તો આની બાદબાકી કઈ રીતે કરવી? તો ખાલી એક્સ સ્ક્વેરને આપણે કોમન કાઢી લઈએ, તો એક્સ સ્ક્વેર કોમન, તો શું વધે? 3 માઇનસ પાઈ અને એક્સ સ્ક્વેર। તો અહીં મેં શું કર્યું? એક્સ સ્ક્વેરને કોમન કાઢી લીધા, એટલે 3 માઇનસ પાઈ થઈ ગયા। તો આ બાદબાકી થઈ ગઈ, બીજી કોઈ આવી આની બાદબાકી કરી શકાય નહીં। તો શું આવશે? 3 માઇનસ પાઈ, ચલો 3 માઇનસ પાઈ કૌંસ કરી અને એક્સ સ્ક્વેર સહ લખવાનો છે, એટલે એક્સ સ્ક્વેરનો સહગુણક 3 માઇનસ પાઈ છે। ચલો અહીંયાથી એક પદને નીચે ઉતારીએ, તો પદ નીચે ઉતરશે +3x। સેકન્ડ નંબરનું રબકામની શરૂઆત કરીએ, કોના વડે ભાગ ચલાવવાનો? એક્સ પ્લસ પાઈ વડે ભાગ ચલાવવાનો। કેટલા લાવવાના? તો 3 માઇનસ પાઈ એક્સ સ્ક્વેર લાવવા છે। ચલો હવે કોના વડે ભાગ ચલાવશું? થોડું કામ અઘરું થઈ ગયું, એક્સની 1 ઘાત છે, એક્સની 2 ઘાત લાવી છે, એટલે એક્સ લખી દીધા મેં, તો એક્સની 1 એક્સની 2 થઈ ગઈ। ચલો તો ચલનો તો સેટ થઈ ગયું, હવે સહગુણક જોઈએ। તો સહગુણક શું છે? 3 માઇનસ પાઈ, તો સહગુણક 3 માઇનસ પાઈ લાવવાનો છે। કરો ગુણાકાર, તો થઈ ગયું 3 માઇનસ પાઈ એક્સ 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 સ્ક્વેર। ચલો ત્યાર પછી હવે ગુણાકાર પાછો કરવાનો છે, તો આ ગુણાકારમાં શું કરીશું? તો આ ગુણાકારની અંદર 3 માઇનસ પાઈ એક્સ અને પાછો આ ગુણાકારમાં શું થઈ ગયો? પાઈ થઈ ગયો। તો હવે આ ગુણાકાર કઈ રીતે કરીશું? તો આ પાઈને અંદર આપી દેવાની છે, એક્સ ભલે એમને એમ રહ્યા, તો આ પાઈ આપણે પાઈ વડે ગુણી દઈએ, એટલે આ થઈ ગયા 3 પાઈ। ચલો પાઈ સ્ક્વેર અને કૌંસ કરીને ચલ એક્સ, તો આ રીતે ગુણાકાર કરવાનો છે। સમજો, 3 પાઈ માઇનસ પાઈ એટલે પાઈ સ્ક્વેર અને એક્સ લખવાના છે 12। તો આપણે કોના વડે ભાગ ચલાવ્યો? તો આપણે ભાગ ચલાવ્યો 3 માઇનસ પાઈ એક્સ વડે ભાગ ચલાવ્યો, 3 માઇનસ પાઈ અને અહીં લખવાના છે એક્સ। ચલો શું આવ્યું? 3 માઇનસ પાઈ એક્સ સ્ક્વેર વત્તા 3 પાઈ માઇનસ પાઈ સ્ક્વેર અને કૌંસ કરીને એક્સ। ચલો હવે શું કરીએ આપણે? તો પાછી નિશાનીને બદલી દેવાની છે, તો અહીં માઇનસ અને આ નિશાની પણ માઇનસ। ચલો 3 માઇનસ પાઈ એક્સ સ્ક્વેર 3 માઇનસ પાઈ એક્સ સ્ક્વેર શું થઈ ગયા? ચલો ઉડી ગયા। હવે આની બાદબાકી કરવાની છે, તો એ બાદબાકી કઈ રીતે કરીશું? તો અહીં શું છે? તો +3x છે અને માઇનસ આ નિશાની નીચેની જોવાની છે, તો માઇનસ કૌંસમાં 3 પાઈ માઇનસ પાઈ સ્ક્વેર એક્સ છે। આ બાદબાકી કઈ રીતે કરીશું? તો અહીં શું કરીએ આપણે? તો આ જે 2 જ પદ છે, આ 1 પદ આ બીજું પદ, તો બંને પદમાંથી એક્સ કોમન નીકળે, તો બંને પદમાંથી એક્સને કોમન લઈ લઈએ। ચલો અંદર શું વધશે?
थ्री माइनस, चलो माइनस शू वे आ कौश ने खोली दी तो माइनस थ्री पाई माइनस माइनस प्लस पाई स्क्वेर तो कौश खोलीसू तो अँ खाली एक्स ने शू कर मैं तो एक्स ने लई लीधो कॉमन तो शू बध्यू थ्री माइनस थ्री पाई माइनस माइनस प्लस पाई स्क्वेर तो आ रीतनी बात बाकी थी। तो पण एक्स जे छे चल चल ने पछी लखीशू आपणे तो अहीं आपणे शू मळशे तो थ्री माइनस थ्री पाई प्लस पाई स्क्वेर अने कौशमां एक्स तो आ बात बाकी थी गई। हवे नीचे उतारवाना छे प्लस वन ने नीचे उतारवाना छे तो अमे नीचे उतार्या प्लस वन। चलो पाछू एक रबकाम आव्यू जे छेल्लू रबकाम हशे आपणू तो कोना वडे भाग चलावानो तो भाग चलावानो छे एक्स प्लस पाई वडे भाग चलावानो छे। शू लावानू तो बराबर थ्री माइनस थ्री पाई प्लस पाई स्क्वेर थ्री माइनस थ्री पाई प्लस पाई स्क्वेर लावाना छे अने इंटू एक्स लावानो छे। तो अहीं एक्स तो छे ज तो एक्स साथे तो एक्स तो गुणवानी जरूर नथी खाली सहगुणक साथे गुणी दईए आपणे तो सहगुणक शू थशे थ्री माइनस थ्री पाई प्लस पाई स्क्वेर वडे आपणे गुणी दईए। चलो आ गुणाकार करिए थ्री माइनस थ्री पाई प्लस पाई स्क्वेर इंटू एक्स। चलो पाछो आ गुणाकार करिए तो आ गुणाकार शू थशे तो थ्री पाई माइनस थ्री पाई स्क्वेर अने प्लस पाई नी त्रण घात थशे। तो अहींया बधा ज पदों ने आपणे आनी पाई साथे गुणवा पड़े केम के पाईनो आ बधा साथेनो गुणाकार थशे तो आपणे पाईनो बधा साथेनो गुणाकार तो हूँ पाई ने पहला आगळ लखी दऊं अने कौंसमां थ्री माइनस थ्री पाई प्लस पाई स्क्वेर लख्या। चलो हवे गुणाकार करिए तो शू थशे तो थ्री पाई त्यार पछी पाछो गुणाकार करिए तो माइनस थ्री पाई स्क्वेर पाछो गुणाकार करिए तो पाई नी त्रण घात। तो अहीं थ्री माइनस थ्री पाई प्लस पाई स्क्वेर इंटू एक्स प्लस शू वध्यू तो थ्री पाई माइनस थ्री पाई स्क्वेर प्लस पाईनो घन। चलो कोना वडे भाग चलाव्यो आपणे तो ए लखवाना छे आपणे ऊपर तो अहीं प्लस थ्री माइनस थ्री पाई प्लस पाई स्क्वेर वडे भाग चलाव्यो एटले ऊपर लखी दीधा। हवे अहीं निशानी बदलवी पड़शे तो आपणे निशानी ने शू कर दईए तो निशानी ने चेन्ज कर दईए। चलो अहीं प्लस अहीं प्लस तो आ थई गया माइनस। चलो अहीं निशानी जो आपणे ब्रेकेट बनावीए तो खाली एक ज वार निशानी बदलवानी जरूर पड़े पण आपणे कौंश ना बनाईए तो आ बधा ज पदोनी निशानी बदलवी पड़े। तो एक काम करिए आपणे आनो खाली कौंश बनाई दईए तो आपणो जे छेल्ले आया ने थ्री पाई माइनस थ्री पाई स्क्वेर प्लस पाई घन तो एनो मैं कौंश कर दीधो तो आ प्लस छे तो आ शू थई गयुं माइनस। चलो आ पद आखा शू थई गया तो आखू पद उड़ी गयुं केम के प्लस माइनस उड़ी गया तो वधु शू शेषमां तो आ एक वध्या पछी माइनस आ माइनस तो अहीं आपणे कोनी बात बाकी करवानी छे एक पछी आ निशानी नीचेनी लेवानी छे एटले माइनस कौंसमां थ्री पाई माइनस थ्री पाई स्क्वेर प्लस पाई घन तो आ तमारी शेष आवी गई। तो शेषमां शू आव्युं कौंसमां तो एक माइनस थ्री पाई माइनस थ्री पाई स्क्वेर वत्ता पाईनो घन। चलो हवे आ शेष ने पाछो आ कौंस पण खोली दईए तो एक माइनस थ्री पाई माइनस थ्री पाई स्क्वेर अने प्लस पाईनो घन आ थई गई शेष। अहीं कौंस खोली दीधा माइनस थ्री पाई माइनस माइनस प्लस चलो माइनस माइनस प्लस करीशू निशानी बदलवी पड़शे माइनस माइनस प्लस माइनस प्लस तो ये शू थशे अहीं तो माइनस तो आ थई गई शेष अने आ थई गयुं भागफळ। एटले आंसर करीने आपणे भागफळ अने शेष लखवानी छे। थोड़ो अघरो दाखलो छे पाईवाळो पण फरीथी एक बे वार विडियो तमे वारे घड़िए जोशो अने रबकाम करशो तो खास तमने आ दाखलो पण आवडी जशे। जो कि एनी अंदर शू छे कि किंमत नथी पण पाई छे माटे पाई वडे भागाकार करवानो थयो एक्स प्लस पाई वडे एटले थोड़ू अघरू छे पण विडियो ने स्टॉप करी करी अने ज्यां ना खबर पड़े त्यां फरी स्टॉप करी अने तमे वारे घड़ीए विडियो ने बे थी त्रण वार जोशो। जोया पछी बे थी त्रण वार आ दाखला ने गणवानो छे। पहला एक वार थोड़ो जोईने गणीए बीजी वार एमणेम चोपड़ी बंद करीने के विडियो बंद करीने आपणे गणीशुं अने तीजी वार एमणेम आपणे गणीशुं तो दाखलो अघरो छे
પણ આવડી જશે।